સમગ્ર દેશમાં હાલ ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. ઘણા સમયથી ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પૂર્ણ કરી નથી. આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર છે. હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે, જેમાં અતિવૃષ્ટિ, વાવાઝોડા, કમોસમી વરસાદ, કુદરતી આફતોથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો, આ તમામ વસ્તુઓના ભાવ લગાતાર વધી રહ્યા છે. તેથી ખેડૂતો સંકટમાં આવી રહ્યા છે. આથી ખેડૂતો કર્જ આવી આપઘાત કરવાના પણ બનાવો બની રહ્યા છે. આવી તમામ બાબતોને લઈને ખેડૂતોએ વર્ષ 2020-21માં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા, જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાંહેધરી અને વચનો આપ્યા હતા. તે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ફરી એકવાર ખેડૂતોએ કોંગ્રેસ પાર્ટી સાથે મળી ઉપલેટા મામલતદારને આવેદન પાઠવી દેશના રાષ્ટ્રપતિ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાહેર કરી ખેડૂતોના પડતર પ્રશ્નો હલ કરવાની અપેક્ષા રજૂ કરી હતી. મારું નામ ડાયાભાઈ જજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલુ છે, આજે 13 તારીખે દિલ્હીની અંદર પ્રવેશ કરવા માટે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે. ખેડૂતોનો મુખ્ય સવાલ છે, ખેડૂતોને MSP ટેકાના ભાવ સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ કરવાની માંગ છે. સરકાર સ્વામિનાથન સમિતિની સ્વામિનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપે છે, પરંતુ તેમણે જે ભલામણો કરી છે એ ભલામણો સ્વીકારતી નથી. આ સરકારની બે ધારી ચાલ છે, બે ધારી નીતિ છે, એ ખેડૂતો સારી રીતે સમજે છે અને માત્ર મતની રાજનીતિ કરવા માટે થઈને આજે ખેડૂતોને આ ગેરમાર્ગે દોરવાનું એક વાત છે. આજે આ ખેડૂતનો જે ટેકો દેવા માટે ઇન્ડિયા ગઠબંધનના સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પાર્ટી બંનેએ આજે ખેડૂતોને ટેકો આપવા માટે, સમર્થન આપવા માટે આવેદન પત્રો દેવા માટે આવ્યા હતા. ખેડૂતોની માંગણી વ્યાજબી છે, ખેડૂતોની માંગણી સરકારે સ્વીકારવી જોઈએ અને જો ખેડૂતોની માંગણી સરકાર સ્વીકારશે નહીં તો ફરી જે આંદોલન અગાઉ થયું હતું 13 મહિનાનું, એવું જ ફરી આંદોલન આ દેશમાં થવાનું છે. એટલે ખેડૂતો મક્કમતાથી આગળ વધી રહ્યા છે, એ વાત સરકારે બરોબર સમજવી જોઈએ. પાર્ટી દ્વારા સંયુક્ત કિસાન મોરચા એ આખા દેશની અંદર ચાલો દિલ્હીનું જે એલાન આપ્યું છે, ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમર્થન કરવા માટે ઉપલેટા તાલુકા કોંગ્રેસ અને ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા રેલી આકારે રાષ્ટ્રપતિજીને એ પ્રશ્નના ઉકેલ માટે અમે સૌએ રજૂઆત કરતું આવેદન પત્ર આપ્યું છે અને આગામી 16 તારીખે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગામડે ગ્રામ્ય વિસ્તાર બંધનું જે એલાન આપ્યું છે એ એલાનને પણ કોંગ્રેસ પાર્ટી સમર્થન આપે છે અને ધોરાજી તાલુકો અને ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર 16મી તારીખે કિસાનો સ્વયંભૂ રીતે ગામડાઓ બંધ રાખે એના માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામડે ગામડે ઘૂમી અને ખેડૂતોના પ્રશ્નને વાચા આપવાનો પ્રયત્ન કરશે. હીરાભાઈ જોટવા, પ્રદેશ ઉપપ્રમુખ ગુજરાત કોંગ્રેસ. આજ રોજ ઉપલેટા મુકામે સંવાદ કાર્યક્રમ અને ખેડૂત સંમેલન યોજ્યું. એમાં ખેડૂતોને જે અન્યાય સરકાર તરફ થઈ રહ્યો એમની ખૂબ ચર્ચાઓ થઈ. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, ખેડૂતોને પાક વીમાનો ખૂબ મોટો પ્રશ્ન છે. એ પાક વીમા અને ડબલ ભાવને બદલે જ્યારે એક વખત મગફળીનો ભાવ અને સોનાનો ભાવ, એક તોલું સોનું ને એક ખાંડી મગફળીનો ભાવ સાથે હતો, તો અત્યારે 3 ખાંડી મગફળી અમે વેચીએ ને ખેડૂત, ત્યારે 1 તોલું સોનું આવે. એટલે કે કાયદેસર રીતે જે ભાવ છે એ 3 ગણો નીચે હોય ગયો. કપાસના ભાવમાં પણ 1400 રૂપિયા હતા, એમાં ક્યારેય વધ્યો નથી. સામેથી જે પણ દવા, ખાતર, વીજળીનું બિલ, એ 3 ગણું થઈ ગયું છે. આમ ખેડૂત ગરીબ થતો જાય છે, ગરીબ અને અમીર વચ્ચેની જે ખાય છે એ વધી જાય છે. અમીરોના 1000 કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ કરવામાં આવે છે, ત્યારે ખેડૂતોને 1 પણ રૂપિયો માફ કરવામાં આવતો નથી. હમણાંનું બજેટ જોવો તો બજેટ પણ ખૂબ નિરાશાજનક છે કે એમાં ખેડૂતો માટે કોઈ પ્રાવધાન નથી કરવામાં આવ્યું. અને ખેડૂતો કર્મચારીઓની વાત કરીએ તો પણ કર્મચારીઓની ભરતી થતી નથી, એમને હંગામી ધોરણે રાખવામાં આવે 11 મહિનાના
કરાર આધારિત રાખવામાં આવે ત્યારે પેન્શનની તો વાત જ દૂર રહી. એક વખત મજૂરો માટે પણ મિનિમમ વેજીસ હતો અને જેના લીધે કંપનીઓમાં કે ફેક્ટરીઓમાં પણ જો કર્મચારીઓ કામ કરતા હોય તો એને યોગ્ય વળતર મળતું, એ પણ આજે ઝીરો લેવલે હોઈ ગયું છે. આમ જોઈએ તો મજૂર, મધ્યમ વર્ગ, ખેડૂત યા તો નાના વેપારી, નાના ઉદ્યોગપતિ બધા પાયમાલ થાય છે અને બે ચાર ઉદ્યોગપતિને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ધર્મના નામે ખોટો પ્રચાર કરી અને ભારતીય જનતા પાર્ટી આગળ વધવા માંગે છે. ત્યારે આપણે જોઈએ છીએ તો તમામ ધર્મગુરુ આપણા જે શંકરાચાર્યો છે એમણે પણ અધૂરો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે એમના માટે વિરોધ કર્યો છે. ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ પૂરતા સમયમાં ના થતા ભગવાનનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવી એવી અભિલાષા જ્યારે ભારતીય જનતા પાર્ટીને છે ત્યારે આજે જન જન જાગી ગયો છે કે ધર્મનો પણ દુરુપયોગ થાય, ખેડૂતોનો દુરુપયોગ થાય. એવા વખતે 2024માં ખેડૂતો માટે, નાના વર્ગ માટે, એસટી ઓબીસી અને નાના વર્ગો માટે સુનાનો સૂરજ ઉગશે એવું દેશમાં ચાલી રહ્યું છે. આજે દેશના ભાગોળે, દિલ્હીની ભાગોળે ખેડૂતો છે એ અહિંસક લડત કરે છે ત્યારે એમને પોલીસનું દમન કરવામાં આવે છે, એમ છતાં ખેડૂતો આગળ વધી રહ્યા છે. એ રીતે મને લાગે છે કે આ દેશની પ્રજા પણ ખૂબ ભારતીય જનતા પાર્ટી સામે આગળ વધી રહી છે અને દેશમાં ન્યાયની સરકાર લાવશે એવો પૂર્ણ વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા, ઉપલેટા.